મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 ગુજરાતી વિદ્યાર્થી મિત્રો આપણે ઘણું બધું ભણી ગયા નવલકથાઓ ભણી ગયા નવલિકા ભણી ગયા કાવ્ય સોનેટ કાવ્ય પણ ભણી ગયા વ્યાકરણ પણ ભણી ગયા આજે આપણે ગુજરાતી લેખક સરસ મજાની વાર્તા ભણવાની છે સિંધી દોસ્તી હવે સિંહના મોતનું ભેર સિંહ જીવી રહ્યો છે
સજાગ થઈ જાય છે અને ચિત્રા પાણીમાં લાવા પ્રયત્ન કરે છે સી ફરી મગર ફરી ઉડો કરે છે અને સી પણ ફરી એની સાથે ઉડો કરે છે ઘડીમાં અને ઘડીમાં તો મગર સી પાણીમાં ખેંચે છે અને સી મગરને ખેંચે છે આ બંને એકબીજાને ખાતાં ખેંચ્યા કરે છે અને આમ જોયા કરે છે સી પેલાને ખેંચે છે મગર પેલાને ખેંચે છે પણ સી પોતાની પત્નીનો વેર વાળવા માટે એ મગરને ખેંચી અને ત્યાં લાગે છે પાણીની બહાર લાવે છે તરત ઢબલો થઈ જાય છે સી પણ પોતાના પત્નીને વેર લેવા માટે એ ઘણા પ્રયત્નો કરે છે એના શરીર ઉપર લોહી રવાણ પણ દરબાર એને પછી માતા માએ તેના પર દયા આવી એને પોતે શું કર્યું કે એ પોતે પાંદડા લાવી અને એને લખોટી અને જ્યાં એને ઘા લાગ્યો હતો ત્યાં આવે એને લગાડે જેમ કે મેં પોતે ઘા ઉપર લગાડતો હોય એટલે એને ઠંડક પડી એટલે આરામથી સુવા અને આજીમાં સિંહ પણ છતાં પણ એ હુમલો કરવા પ્રયત્ન ન કર્યો એને એને ઉપર ઉતારણ પર હુમલો કરવા પ્રયત્ન કર્યો શરીરમાં તાકાત થઈ નહોતી અને સી પોતે પણ એની સાથે સાથે રહેવા લાગ્યો ઘરે રહેવા લાગ્યો ઘણા ઘરોમાં ચોકી કરે પછી ધીમે ધીમે એ માત્રાવાળા આ સિંહે પણ એની સાથે લઈ ગયો ઘણા ઘરોની અંદર બધા કૂતરાની કૂતરા ચોકી કરે પણ માત્રાવાળાના ઘરની અંદર આ સિંહ ચોકી કરવા લાગ્યો એકવાર દરબારના ઘરમાં ખાતર કરવાના ઈરાદે ચોર ખાતર કાઢવું એટલે ચોરી કરવું દરબાર ઢોળિયાથી ઘડી પર આપે આખો પાછો થતો દયા દરબાર એ દરબારમાંથી માફીમાં થોડા સમય પછી એ માત્રાવાળા બહાર પડી ગયો અને એના ઘરે જ્યારે ચોર આવ્યા ચોર ત્રાટ્યા એટલે સિંહે શું કર્યું એના ઉપર પોતે ત્રાટ્યો બે ચારને તો એને ત્યાંને ત્યાં મારી નાખ્યા અને બીજાને તો એને પગાડી દીધા અને થોડા સમય પછી માત્રાવાળા બીમાર દિવસે દિવસે તે બીમારી એની વધવા લાગી અને એ બીમારમાં ઢોળિયા ઢાળી ઘડી પર તે પોતે આગો પાછો થવા લાગ્યો દરબાર માત્રાવાળાની માગી કે ઉઠ્યો થોડા સમય પછી એનું મૃત્યુ થયું તે શોકમાં ડૂબી ગયો પોતાની વેદના માણી રજૂ કરી શકતા હતા પણ આ જીવનદાતા મૃત્યુનો વર્ષો આઘાત અંતરમાં ઉઠી ગયો હતો મનુષ્ય તો પોતે રોઈને પણ બતાવી પણ આ પ્રાણી એને એટલું બધું દુઃખ થયું હતું કે પોતે પોતાનો બહાર પણ બતાવી શકતો નહોતો દરબારના મૃત્યુની વેદના તો સૌને પણ જ હતી પણ આ જાનવરની વેદના જોઈ સૌને આંખો વધુ થઈ ગઈ કારણ કે આ બીજા બધા તો રોઈને બતાવ્યું પણ આ પોતે કશું બોલ્યો નહીં બધા એને જોઈ રહ્યા કે જુઓ કે આ વ્યક્તિ આ પ્રાણી એનામાં કેટલો આપણે આઘાત લાગ્યો છે એ પોતે જોવા લાગ્યો અને જાનવરની દયા જોઈ સૌની આંખ વધુ ભીની થઈ અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી થઈ સૌ પૂછા પોતે ગામમાં વળ્યા સી એ જંગલ તરફ જવા લાગ્યો ગામમાં હવે જવાની એને કોઈ જરૂર ન હતી જેના માટે એ ગામમાં રહેતો હતો તે હવે ત્યાં નહોતો આ સીનું પછી શું થયું એ કોઈને કશી ખબર નહોતી સી પણ જતો રહ્યો એટલે વિદ્યાર્થી મિત્રો ખબર હશે કે હર હંમેશા પ્રાણીઓ ખૂબ જ વફાદાર હશે તમે હિન્દીમાં કુદરતી વફાદારી એ પાઠ પણ તમે ભણ્યા છો કે તમે ભણશો એ પણ બહુ સરસ મજાનો પાઠ છે હર હંમેશા પશુ પક્ષી બહુ વફાદાર માણસ કરતાં પશુ પક્ષીની વફાદારી આપણને વધારે જોવા મળે તમે ઘરમાં કૂતરા પાળતા હશો તો તમે જોજો કે પોતે પોતાના માલિક પ્રત્યે વધારે વફાદાર વિદ્યાર્થી મિત્રો તમે પાઠ પણ શબ્દાર્થ વિરોધી પણ મેં લખાવી દીધા છે તમે ધ્યાનથી સાંભળજો અને સારા અક્ષરે તમે પણ લખજો અને એ પણ તમને કહી દઉં શબ્દાર્થ આશરે એટલે અંદાજે બે પૂરે રેતી મુંગલો એટલે આક્રમણ સાકાર
સારા અક્ષરે લખો, ગરબા રમો,